હાય ગાઈસ, તો અત્યારે ટાઈમ થયો છે રાતના 10:30 અને મારો રૂમ થોડો ઘણો ક્લીન થઈ ગયો છે. થોડો ઘણો સામાન મેં જગ્યા પર સેટ કરી દીધો છે અને આ વ્લોગમાં તમારે લોકોએ કોમેન્ટ કરવાની છે, ગેસ કરવાનું છે કે હું ક્યાં જવાની છું. ઇન્ડિયાની બહુ જ ખૂબસૂરત જગ્યામાં હું જવાની છું, તો પ્લીઝ કોમેન્ટ કરજો, ગેસ કરજો કે હું ક્યાં જવાની છું. અને આની પહેલાં હું ત્યાં ક્યારેય ગઈ નથી, ફર્સ્ટ ટાઈમ જઈ રહી છું અને એ જવાની ખુશીમાં, એની તૈયારીમાં અત્યારે હું ફ્રી છું. સીધી રહે છે અત્યારે જવાની ખુશીમાં. હું ખુશીમાં એટલે ત્યાં જે અમે લોકો નાસ્તા પાણી કરીશું, એટલે થોડી ઘણી શોપિંગ જે બી લેવાનું છે બધું લેવા માટે આવતીકાલે જઈશું, ફાલ્ગુનીમાં જઈશું. પણ એની પહેલાં આજે એની પહેલાં મસાલા પૂરી બનાવીએ, કેમકે અમે લોકો મનાલી ગયા ત્યારે મેં બનાવી હતી અને બધાને બહુ જ ભાઈ હતી અને મેં સારી બનાવી હતી, તો હું એ બનાવું. વિચાર કરું છું 10:30 વાગે ઊંઘ આવશે નહીં 2 કલાક સુધી. અને આજે તમને બધાને ખબર છે કે પૂરેપૂરા 14 કલાક ને 15 મિનિટની ઊંઘ મેં સવારમાં લીધી છે, એટલે મને ઊંઘ આવવાની નથી વહેલા. તો ફટાફટ લોટ બાંધું ને પૂરી બનાવું. હાય ગાઈસ, તો હું પૂરી નહીં, નમક પારે ટાઈપ કેક બનાવી રહી છું. તેલ મેં મૂક્યું છે, ગરમ નથી કર્યું, હજુ નીકાળીને મૂક્યું છે. આની અંદર છે ઘઉંનો લોટ, સૂજી, મીઠું, ચીલી ફ્લેક્સ, અજવાઈન અને જીરું. હવે થોડું તેલ નાખીને આપણે મોણ આપવા ને એ રીતે લોટ બાંધીને મસ્ત રેડી કરી દઈએ. ચલો, હું કન્ફ્યુઝ છું કે આમાં મેદો નાખું કે ના નાખું. કંઈક તો લોચો કરો છો, લોટ બહાર થઈ જવો, વ્હાઈટ કેમ બંધાઈ ગયો છે કંઈ નહીં. ચલો એમ બનાવું, ટેસ્ટ કરું, પછી તમને રિવ્યૂ આપું. રાઉન્ડ બનાવીને એક કટ પીસ કરીને ફ્રાય કરી રહી છું અને પહેલું બનાવ્યું તો આવી શકર બને, એટલે મને એવું કંઈક લાગ્યું કે હું ભાખરી તળી રહી છું. બાકી ના પછી જોવા બધું સારું છે. અને સૂજીનું પ્રમાણ બહુ વધી ગયું છે, જેના કારણે આપણે ક્રિસ્પી વધારે થઈ જશે, કદાચ સૂજી વધારે પડી ગઈ છે, જેના કારણે આ લોટ બી એકદમ ભાખરી ન હોય ને એવી ફીલ થઈ ગઈ છે. ચલો કોઈ આપણે બની જાય પછી. હાય ગાઈઝ, આવું કંઈક બન્યું છે શકલ સુરતમાં. ટેસ્ટી તો છે પણ સાથે નમક બહુ વધારે થઈ ગયો છે, મીઠું વધારે થઈ ગયું છે, મોઢાની અંદર નાખતા જ એકદમ આમ ખરું લાગે છે. પણ આ લોકો કહે છે કે ચાલે, એવું છે, વાંધો નહીં આવે. બહુ બધા બનાવ્યા છે, આના નમક પારા કહેવાય કે ખબર નહીં શું કહેવાશે, જે પણ કહેવાય. આની અંદર મેથી નાખી હોત તો મજા આવતી, પણ મેથી ઘરે હતી નહીં. અને અમે લોકો જઈશું ત્યારે મમ્મી અમે લોકોને થેપલા બનાવી દેશે એવું એને કીધું છે. જોઈએ, એના મૂળ ઉપર આધાર છે તો. અને બની ગયું છે લાસ્ટ, બાકી છે ખાલી. અને નિશા ક્યાં? નિશા તો મારું એક ટોપ ફિટિંગ કરે છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે તો એ સોર્ટ આઉટ કરી રહી છે. અને મા અને રુજુ અને બબુએ મસ્ત ગણપતિ બનાવ્યા છે, તમને બ્લોગમાં બતાવું. આગળ ગણપતિ બનાવ્યા છે. આ પાછળ શું છે આવું? હા બોલ. અરે બાપરે, ત્રિશુળ બબુનું, બબુએ બનાવ્યું છે ગણપતિ, અને આ બધું રુજુએ બનાવ્યું છે, લડ્ડુ અને મૂષક. નાઈસ, બળી ગયું. આ તલ ને અજમો ને જીરું ને બધું ઉપર આવી ગયું છે આવી રીતે. આજે અને અમારી ટ્રીપને બહુ ઓછા દિવસ બચ્યા છે, અને થોડી ઘણી શોપિંગ કરવાની હતી, એક બે વસ્તુ એક્સચેન્જ કરાવવાની હતી, તો હું ગઈ હતી ઝુડિયો. એની પહેલાં અમે લોકોએ ખાધું સાઉથ ઇન્ડિયન ફૂડ, ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન કાવેરી કોફી હાઉસમાં. અને એના પછી અમે લોકો આવ્યા ઝુડિયોમાં એક્સચેન્જ કરાવવા માટે. નિશાના થોડા કપડાં એક્સચેન્જ કરાવવાના હતા મારે, મારે નેલપેન્ટ ને બધું મેં લેવાનું ટ્રાય કરી છે, બધી લીધી છે. અને બીજું કે હવે જઈએ છીએ, મારે આઈવીનસમાં જવાનું છે, કેમકે મારું ચાર્જર છે એ સાવ પૂરું થઈ ગયું છે, એની અંદરથી વાયરો બધા બહાર નીકળી ગયા છે. ત્યાં મારો હાથ લાગી જાય તો એકદમથી મને કરંટ પણ લાગી જાય છે. અને આ ફોનના મારી પાસે હેડફોન્સ નથી, તો મારે ઇયરફોન્સ પણ લેવાના છે.
અને ત્રીજું મારી વોચમાં કંઈક પ્રોબ્લેમ થયો. ચલો વોચ ચાલે જ છે પણ મેં એક વખતે બંધ કરી હતી અને પછી મેં સ્ટાર્ટ નથી કરી કેમ કે એનો પાસવર્ડ હું ભૂલી ગઈ છું. તો એનું પૂછવા માટે જવાનું છે એટલે 3-4 કામથી જવાનું છે. તો અને હા, અમે લોકો ટ્રીપ પર જઈએ છીએ તો એની પહેલાં મારે મમ્મીને લઈને જવાનું છે ડી માર્ટ, થોડું રાશન વાશન બધો સામાન લેવા માટે. તો કંઈ નહીં, ચલો સ્ટુડિયોમાં બહાર બેઠી છું. એક્સચેન્જ થઈ ગયું છે, હવે ક્યાં જવું? હવે જો આઈવીનસમાં. ચલો ભાઈ, આઈવીનસની જગ્યાએ અમે લોકો H&M આવી ગયા છીએ. ફાલ્ગુની મોટું છે. આજે સવારની હું બહાર નીકળી છું અને ઝુડિયો ગયા હતા. નિશાનું થોડું કામ હતું, મારે પણ થોડું કામ હતું, એ બધું પૂરું કર્યું. એના પછી અમે લોકો એક બીજી વસ્તુ એક્સચેન્જ કરાવવાની હતી, એમાં સાઇઝમાં થોડો પ્રોબ્લેમ હતો. તો અમે લોકો બોપલવાળા ઝુડિયો ગયા સાયન્સ સિટીથી, ત્યાંથી પછી ગયા. હું તમને આખી સ્ટોરી એટલે કહી રહી છું કે મેં બહુ વધારે વ્લોગ નથી શૂટ કર્યો આજે. પછી અમે લોકો ગયા છે ને એમ, ત્યાંથી મેં ઉપ્સ લીધા છે જે મેં પહેરી લીધા છે અત્યારથી જ. બીજી પણ જ્વેલરી લીધી છે એ તમને ઘરે પહોંચીને બતાવું. ઇયરિંગ્સ તેવું જ લીધું છે. અને અમે લોકો એક બેગ લેવા માટે ત્યાં ગયા હતા, ગ્રીન કલરનું બેગ. વચ્ચે બહુ ટ્રેન્ડી હતું H&M-નું, પણ એ અત્યારે મળ્યું. એકદમ બ્રાઇટ ગ્રીન શેડ હતો, બ્રાઇટ ગ્રીન કલરનું હતું. એમને લોકોને ના મળ્યું ત્યાં. ત્યાંથી પછી અમે લોકો ગયા ફાલ્ગુની, અને ફાલ્ગુની ગૃહ ઉદ્યોગ. ત્યાંથી નાસ્તો લઈને આવ્યા છીએ, તમે જોઈ શકો છો. એક બેગ મારી પાસે છે, એક બેગ રુજુ લઈને ગઈ છે ઘરે, એ લઈને આવશે. એક બેગ હું એ લોકો હાફ ઓફ કરી લઈશું કેરી કરવામાં. એની બેગમાં સમાઈ જશે થોડો સામાન મારી બેગમાં. અને મેં તમને કીધું હતું કે મમ્મીને લઈને મારે જવાનું છે રાશન લેવા, તો લેટ થઈ ગયું છે. જોઉં હવે હું અત્યારે લઈ જઉં યા કાલ સવારમાં લઈ જઉં, પૂછી જોઉં એને. એનો મૂડ હોય તો ઠીક છે અત્યારે, અધરવાઇઝ કાલે લઈ જઉં. અને બીજું મારે જવાનું હતું આઈવીનસ, કેમ કે મારો ફોનનો કેબલ, ચાર્જિંગનો કેબલ છે એની હાલત બહુ જ ખરાબ છે. અને મારી પાસે ઇયરફોન્સ પણ નથી, એ પણ મારે લેવાના છે. કેમ કે ત્યાં ક્યાંય મારે બ્લોગ એડિટ કરવો હોય તો બહુ પ્રોબ્લેમ થાય છે મને, તો એ પણ કરવાનું છે હજુ. અને મારી વોચનું રિપેરિંગનું કંઈક કામકાજ છે, એ કરવાનું છે. એટલે મારે હજુ એક આઈવીનસનો ધક્કો તો છે બહારનો. અને બીજું, ચલો હું ઘરે જઉં પછી મમ્મીને પૂછું. અગર મમ્મી કહે છે જવાનું ડી માર્ટ, તો એને લઈ જઉં છું. એના પછી મારે એક બે બહારના કામ છે પૂરા કરું, કેમકે હું સવારની બહારની બહાર જ છું. તો ઘરે જઉં, ટાઈમ 6:45 વાગી ગયા છે સાંજના 6:45 વાગી ગયા છે. હું સવારથી બહાર છું. લાગે એમ કામ નાના ના હોય પણ નીકળીએ એટલે આખો દિવસ તો જતો જ રહે છે, 3-4 જગ્યાએ જઈએ એટલે. ચલો ભાઈ. હે ગાઈઝ, સેનિટાઈઝર બધું ગાડીમાંથી લઈને આવી ગઈ છું ટ્રીપ માટે. પેકિંગ કરીશું આજે રાત્રે, આપણે પહેલા દિવસે નીકાળીને રાખીશું, પેકિંગ બાકી છે. આ નેકપીસ લાવી છું અને આ હૂપ્સ છે ને એક મેં પહેર્યા છે, અને બીજું એક બે વસ્તુ લઈ છું. બેસ, તો અમે લોકો H&M જે બેગ લેવા માટે ગયા હતા એ ત્યાં નહોતું અવેલેબલ, આઉટ ઓફ સ્ટોક હતું. અને પછી 2-3 દિવસ પહેલાં મેં ઓનલાઈન ચેક કર્યું હતું પણ ત્યારે અવેલેબલ નહોતું. અત્યારે મેં જસ્ટ ચેક કર્યું, અવેલેબલ હતું. મેં ઓર્ડર કરી દીધો છે, ડિલિવરી બતાવે છે 2-7 દિવસની અંદર આવશે, અને અમારે લોકોને 3 દિવસમાં તો નીકળવાનું છે. પ્લીઝ આવી જાય તો સારું છે. ગ્રીન કલરનું ટોટ બેગ છે, તમને બધાને ખ્યાલ હશે. H&M-નો કોઈ યુઝ કરતું હશે, આ જોતું હશે તો H&M-ની ટોટ ગ્રીન કલરની બેગ બહુ જ એમ કહેવાય ને બધા પાસે હતી, અને બહુ ટોપ સેલિંગ છે એ લોકોની. તો એ મને બી બહુ ટાઈમથી ગમતી હતી, અને મેં ખબર નહીં કેમ આવું રેડિયડ ખાતું રાખ્યું કે મેં ખરીદી નહીં, મને ગમતી હતી છતાં પણ. અને ત્યારે આવી રીતે જવાનું થયું કેરલા, તો મારા દિમાગમાં ક્યાંક ને આગી બેગ હતી કે હું એ બેગ લઈશ એમ. તો મેં ઓર્ડર કરી છે, હવે જોઈએ આવી જાય તો સારું. અને હું આવી ગઈ છું ઘરે, હું પીવું છું ગ્રીન ટી. હવે વિચાર કરું છું મમ્મીને આવતીકાલે લઈ જાઉં, એના સિવાય મારે બહારના 2-3 કામ છે પૂરા કરવા માટે. હું જોઉં, મેં પ્રોપર પેકિંગ તો નથી કરી પણ બેગ્સમાં બધો સામાન ગોઠવવાનો બાકી છે, સાઈડમાં કરી દીધો છે. અને પેકિંગ કર્યા પછી રૂમની હાલત તમે જોઈ શકો છો, આટલી જ ખાલી જોવા મળશે.
અને આ બે પરફ્યુમ લઈ જવાની છું, આ બંને અને આવાળું બોડી મિસ છે, આવાળું મિનરલ ગાડીમાંથી લઈને આવી છું. એને બાકી બધી એક્સેસરીઝ પડી છે, બધું પેક થઈ જશે હમણાં મસ્ત. હાય ગાઈઝ, તો ટ્રેનમાં લઈ જવાનો સામાન આ બેગ છે જે ટ્રેનમાં મારી સાથે હશે, તો એમાં હું બધું ગોઠવી રહી છું. એમાં મિરર મિરર છે, બાકી બહુ બધી વસ્તુ છે, બધી તો નહીં બતાવું તમને, અત્યારે ખોલી લઉં. બધું ચાલી રહ્યું છે, આ બધું જશે લગેજમાં. મેકઅપ પાઉચ, આ બેગ છે, આની અંદર શું શું મૂકી છે ડિસાઇડ કરી લઉં અત્યારે હું. આમાં આવી ગયા છે બધા નાઇટ સૂટ્સ, આમાં છે કપડાં, આ છે ડેનિમ, આને પેક નથી કર્યા, આમાં બેમાં છે ફૂટવેર, આ છે શૂઝ, આ કપડાં છે, મેકઅપ પાઉચ, બાથરૂમ પરફ્યુમ, આ બધી નાની મોટી વસ્તુ. કપડાં આટલા બે ત્રણ અવોઈડ કરીને બધું એડ થશે. આ બે છે જ્વેલરી, ગોગલ્સ, પરફ્યુમ, હીટ પ્રોટેક્ટર, કર્લ્સ મશીન, અને ટોવલ, અને મેકઅપ પાઉચ, અને ટોયલેટરી કીટ કારમાં પડી છે એ લાવવાની છે. બસ બસ. હે ગાઈઝ, તો રાતના 2 વાગ્યા છે અને ફાઇનલી મારી બધી પેકિંગ થઈ ગઈ છે. પેકિંગ એટલે ખાલી બેગમાં બધું એડ કરવાનું બાકી છે, કેમ કે બેગની ચેન થોડી ડજું પચું છે, તૂટવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે. અને મારે સ્મોલ સાઇઝની બેગ લઈ જવી છે, સ્મોલ અને મીડિયમની વચ્ચે. બાકી બધી મારી પાસે બહુ મોટી મોટી બેગ છે, બહુ બધી બેગ છે, બધી મોટી મોટી છે. તો એ વાળીને ચેન બેન કાલ દિશા કરાવી દેશે, પછી એમાં સામાન શિફ્ટ થઈ જશે. બેગ સામાન તો બધું એકદમ મેં તમને બતાવ્યું એમ પ્રોપર કરીને મૂકી દીધો છે સાઈડમાં, ખાલી બેગ રિપેર થઈને આવે એટલે અંદર ગોઠવાઈ જશે. અને બસ મારી પેકિંગ ટ્રીપની ડન છે, અને બસ એની સાથે જ આપણે અહીંયા આ વ્લોગનો એન્ડ કરીએ છીએ, કેમકે રાતના 2 કે 2:30 ટાઈમ થયો છે. નિશા સુઈ ગઈ છે, મમ્મી લોકો બધા લોકો સુયા છે ઘરમાં, હું એક જ જાગું છું. તો બસ હું સુઈ જઉં છું હવે, કાલે મારે શૂટ છે. આવતીકાલનો વ્લોગ તમને આવતીકાલે જોવા મળશે. એની સાથે જ હું અહીંયા આ વ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવતીકાલે મળીએ નવા વ્લોગમાં. બાય બાય. અને કોમેન્ટ કરજો કે હું ક્યાં જવાની છું, કેસ કરીને.